સમાસની અંદર બીજો મહત્વપૂર્ણ સમાસ એટલે બહુવ્રીહી સમાસ. બહુવ્રીહીની અંદર એટલું યાદ રાખવાનું, સિમ્પલ જ શું વાત હોય, શબ્દ સમૂહ માટે એક શબ્દ જેવું આપણે વ્યાખ્યા કરતા હોય ને એવું કંઈક જોવા મળતું હોય એટલે એ કયો સમાસ થઈ જશે, શબ્દ સમૂહ, સોરી બહુવ્રીહી સમાસ. વ્યાખ્યામાં કંઈક આવું કહે છે, ખાલી સમજવા માટે કહી દઉં તમને, બંને પદ જે આપેલા હોય એ ભેગા થઈને વિશેષણ બને, અને આ જે બંને પદ વપરાયા હોય ને એ બંને અન્ય વસ્તુ માટે વપરાયા હોય, કે તાકે શબ્દ સમૂહ માટે આપણે બોલીએ ને, અને શબ્દ સમૂહ માટે જે વ્યાખ્યા હોય એ આખી વ્યાખ્યા અને આનો જવાબ જે આવે એ કોઈક ત્રીજી જ વસ્તુ આવે, બસ આ જ કહેવા માગે છે. એનું ઉદાહરણ જોઈ લઈએ, એ છે મુશળધાર. હવે ઉદાહરણ સમજતા પહેલાં તમને કહી દઉં, એ પણ વસ્તુ કહી દઉં, જેનો વિગ્રહ છે ને તમે આ રીતે કરી શકો ને, જે તે, જેના, તેના, જેનું. જો જેવું જેવું નહીં હો, એ આગળ આપણે જે સમાજ જોઈએ કર્મધાર એની વાત છે, જેનું તેનું, જેવું તેવું. ઓકે, આ બધીથી વિગ્રહ થતો હશે ને એ તમને જોવા મળશે બહુવ્રીહી. જો મુશળધાર, જેની સાંભેલા જેવી ધાર છે તે, જેની સાંભેલા જેવી ધાર છે તે, થઈ ગયો શબ્દ સમૂહ માટે એકદમ મુશળધાર. પછી અલગ અલગ યાદ રાખજો, એક તો છે હતાશ, નિરાશ, બરાબર, જેને કોઈ આશા નથી તે, એ બધા વ્યક્તિ શું કહેવાય, વ્યાખ્યા જ બનશે. નિર્મળ, જેનું મન ગંદુ નથી તે, થઈ વ્યાખ્યા. ઓકે, મયુરવાહિની, જો મયુરવાહિની મયુરનું સમાનાર્થી થાય છે, જેનું વાહન મોર છે તે, જેનું વાહન મોર છે તે. ઉદાહરણ તો યાદ રાખજો જ, હા, જો સોરી, દિગંબર. હવે જો આનું થોડુંક વિશ્લેષણ કરે, દિગંબરનું છૂટું કંઈક આપ રીતે પડે, દિક વત્તા અંબર, દિક એટલે દિશા અને અંબર એટલે વસ્ત્રો, જેને દિશારૂપી વસ્ત્રો ધારણ કર્યા છે તે, જેને દિશારૂપી વસ્ત્રો ધારણ કર્યા છે તે દિગંબર. તો દિગંબર કયો સમાસ છે, બહુવ્રીહી સમાસ. આના સિવાય ઘણા ઉદાહરણો છે, જો એક છે અનંત, પછી અભેદ, જેનો કોઈ અંત નથી તે, જેનો કોઈ ભેદ ઉકેલી નથી શક્યું તે, જેની કોઈને જાણ નથી તે અજાણ. ઓકે, પછી છે ઘનશ્યામ, બધા ઉદાહરણો બરાબર. પછી અમૂલ્ય, પછી નમાયુ, ખાસ યાદ રાખજો. પછી વિધુર, વિધવા, આ બધા શબ્દો સમાસ કયો બને છે, બહુવ્રીહી. ક્યાંક ને ક્યાંક તમે શબ્દ સમૂહ માટે એક શબ્દ જેવી વાત કરશો એટલે તમને આ બધું જોવા મળશે. જો આ થોડુંક મહત્ત્વનું છે એટલે ફરીથી એકવાર સમજાવું, વ્યાખ્યા જોઈ લીધી, બંને પદ ભેગા થઈ વિશેષણ બને અને જે જવાબ મળે કોઈક ત્રીજું હોય કેવી રીતે, એના માટે આપણે જોયા, આપણે જે તે, કાં તો જેના તેના, કાં તો જેનું તેનું અને જેવું તેવું, આવી વ્યાખ્યા પણ થઈ શકતી હોય. મુશળધાર, જેની સાંભેલા જેવી ધારા છે તે, ઉદાહરણ યાદ રાખજો હતાશ, નિરાશ, નિર્મળ, જેનું મન ગંદુ નથી તે, મયુરવાહિની, જેનું વાહન મોર છે તે, દિગંબર, તો કેવા, દિક, અને અંબર, તો દિક, દિશારૂપી વસ્ત્રો જેણે પહેર્યા છે તે, અનંત, અભેદ, અજાણ. એ સિવાયના આટલા ઉદાહરણો યાદ રાખજો, ઘનશ્યામ, અમૂલ્ય, જેનું કોઈ મૂલ્ય નથી તે, નમાયુ, વિધુર, વિધવા, બધા શબ્દો સાના છે, બહુવ્રીહી સમાસના. ઓકે, તો તમને કોઈ વ્યક્તિગત પ્રશ્ન હોય ને આ વિડીયોમાં તો મને મેસેજ કરજો પાછા, બાકી આ રીતે યાદ રાખશો બરાબર, અને પછી ફરીથી ઉદાહરણો જોઈશું એટલે ઓટોમેટિક યાદ રહી જશે. ચાલો આગળ વિડીયો મળીએ, ત્યાં સુધી તૈયારી કરો. ચાલો.